એક્ટિવિટી વન અને ફાઈવ જોયા પછી અગાઉ આપણે એક્ટિવિટી વન ને ફાઈવ જોઈ લીધી હવે આ તમારો મુખ્ય પાઠ છે એક્ટિવિટી સિક્સ એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો જે છે એ સ્વાધ્યપુથીની અંદર પૂરવાના આવશે અને એક્ઝામની અંદર પણ એની અંદરના પ્રશ્નો ઘણા પૂછાશે તો બરાબર ધ્યાન દેવાનું છે અઘરા શબ્દો હોય તો એની માહિતી લખી લેવાની છે એનું ભાષાંતર પણ હું કહેતો જઈશ એ શબ્દોનો અર્થ પણ કહેતો જઈશ તો એક્ટિવિટી સિક્સ અહીંયા તમે જોઈ શકો છો લિસન રીડ શંકર ઓફ શિવ એવું નામ છે શંકર ઓફ શિવ એટલે શિવનો શંકર બરાબર આ યાદ રાખવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીએ એ પહેલાં માહિતી જરાક ઝૂમ કરી લઈએ એટલે સમજવામાં તમને સરળ પડે બરાબર ઓકે હવે આપણે શરૂઆત કરીએ છીએ તો શરૂઆત કરતા પહેલા આપણે પહેલેથી વાંચતા જશું કોણ કઈ વ્યક્તિ છે તમને આપી દઈએ અહીંયા એક વ્યક્તિ અને રોબોટ બેની વાત છે અને એક એક વે છે 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 એણે રોબોટ એના જેવો જ નામ આપેલું તો આપણે પાઠ જોઈશું એટલે વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે કોણ શંકર છે અને કોણ શિવ છે એ સમજવા માટે પણ તમને ટ્રીક આપી દઈશ ક્યારે તમે ઓળખી શકો કે આ શંકર છે કે આ શિવ બરાબર તો સૌથી પહેલા શરૂઆત કરીએ મિસ્ટર શિવ વસાવડા મિસ્ટર વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક આપણે કહી શકીએ બરાબર કે શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર અને તેમનો એક ખાસ પ્રિય મિત્ર છે શંકર દે એન્ડ વર્ક ટુગેધર ટુગેધર એટલે સાથે તેઓ લીવ એટલે સાથે રહે છે અને સાથે કામ કરે છે ફોટોગ્રાફ્સ તેમના ફોટો જુઓ ધ મેન વિથ બરાબર શું કહે છે ફોટોગ્રાફ્સ એટલે લુક લુક લુકેટ એટલે જોવું અને તેમના ફોટોગ્રાફ્સ બરાબર તેમના ફોટોગ્રાફ્સ જુઓ અને મસ્ટાસ અહીં શબ્દ આપેલો છે મસ્ટાસ બરાબર ઘણા માઉસ્ટેક એ વાંચે છે અને સાચું એનું છે એટલે મૂછ અથવા તમે માઉસ્ટેક પણ એને બોલી શકો છો પણ એનું સાચું જે ઉચ્ચારણ છે એ મસ્ટાસ છે બરાબર ગૂગલમાં સર્ચ કરશો એટલે ઉચ્ચાર પણ મળી જશે ઇઝ સી વસાવડા એનો મતલબ જે વ્યક્તિ તમને મૂછો વાળો દેખાય છે જેની મૂછ છે એ કોણ છે મૂછો વાળો માણસ શિવ વસાવડા છે બરાબર પછી બીજું છે યસ શિવ હેઝ અ મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ એટલે કે શિવને મૂછો છે જ્યારે શંકરને મૂછો નથી એવું અહીં કહેવા માંગે છે હવે તમને કીધું તો અહીં જો શિવ કોણ છે સાયન્ટિસ્ટ બરાબર એનો મતલબ કે અહીંયા સાયન્ટિસ્ટ કોણ છે શિવ કે જે મૂછો આ વ્યક્તિ છે શંકર કોણ છે એક રોબોટ આ બહુ સમજવાની બાબત છે કે શિવ કોણ છે અને શંકર કોણ છે યાદ રાખજો શિવ એક સાયન્ટિસ્ટ છે જે મૂછો વાળી વ્યક્તિ છે અને શંકર જે છે એક રોબોટ છે જે શિવ બનાવ્યો છે બરાબર આ માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે ચલો આટલું સમજાઈ ગયા પછી આપણે નેક્સ્ટ આગળનો ફકરો જોઈએ તો આગળના ફકરાની અંદર પણ તમને એની માહિતી મળી બરાબર તો અહીંયા ચિત્ર પ્રમાણે જ આપણે આપણે બધું માહિતી જે છે એ જોવાની છે તો અહીં તમે જોઈ શકો છો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે શિવ કોણ છે અહીંયા આ યોગા કરે છે તે બરાબર અને શંકર અહીંયા બ્રેકફાસ્ટ બનાવે છે એટલે શિવ ગેટ્સ મોર્નિંગ શિવ સવારે વહેલા ઉઠે છે પ્રેક્ટિસ યોગા અને તે યોગાની પ્રેક્ટિસ એટલે કે કેટલા ફોર વન અવર એટલે કે એક કલાક માટે તે યોગની પ્રેક્ટિસ કરે છે પછી આગળ કે છે શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ ઓકે એક લાઈન રહી ગઈ જોઈએ

પ્રયોગશાળામાં જાય છે ઇટ ઇઝ ફિફ્ટીન કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ અને તે તેમના ઘરથી પંદર કિલોમીટર દૂર છે પછી આગળ કે છે શંકર ધ કાર શંકર કાર ચલાવે છે શંકર એટલે કોણ તમને ખ્યાલ આવી જવો શંકર એટલો ઓલો જે રોબોટ છે ઈ શંકર કાર ચલાવે છે હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ તે ક્યારેય ટ્રાફિકના નિયમ તોડતો નથી બરાબર પછી આગળ કે છે શિવ લાઇક્સ મ્યુઝિક શિવને મ્યુઝિક એટલે સંગીત ગમે છે એટલે કે જે સાયન્ટિસ્ટ છે તે હી સેઝ તે કહે છે પ્લે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ પછી તે શું કહે છે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ ગા એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર ગાવાનું શરૂ કરે છે હી કેન ડૂ બોથ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક બરાબર થિંગ્સ એટલે વસ્તુઓ વિધાઉટ મિસ્ટેક મિસ્ટેક એટલે ભૂલ તે કોઈપણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે ઇઝ અ ગૂડ ડ્રાઈવર તે એક સારો ડ્રાઈવર છે એન્ડ ગુડ સિંગર ટુ ટુ એટલે પણ તે એક સારો ગાયક પણ છે સિંગર એટલે ગાયક તો આ વાત થઈ ગઈ તેની ચલો નેક્સ્ટ ફકરામાં આગળ જઈએ ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે ઇન ધ લેબોરેટરી કે લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં શિવ પ્રિપેર્સ અઈપ ઓફ રોબોટ શું કે છે પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનો તૈયાર કરે છે રોબોટ એટલે યંત્રમાનો અથવા રોબોટ પણ કહી શકો ધ રોબોટ વિલ હેલ્પ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે સ્ટડી એટલે ભણવું અને પ્લે એટલે રમવું યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેના અભ્યાસમાં મદદ કરશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ એંગ્રી એટલે ગુસ્સે થવું તે કદી તેમના પર ગુસ્સે ગુસ્સો કરશે નહીં બરાબર એંગ્રી એટલે ગુસ્સે થવું શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ સારો મદદનીશ છે હેલ્પર એટલે મદદનીશ બપોરનું ભોજન પણ બનાવે છે બપોરનું ભોજન કહેવાય ડિનર એટલે રાતનું ભોજન કહેવાય શંકર ઇઝ ગુડ કુક ટુ શંકર એક સારો રસોઈયો પણ છે આગળ જોઈએ રિટર્ન એટલે પાછા ફરું હોમ અરાઉન્ડ ફાઇવ થર્ટી પીએમ તેઓ સાંજે લગભગ સાડા પાંચ વાગે ઘરે પાછા આવે છે દે યુઝ્યુઅલી પ્લે ચેસ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે તેઓ સામાન્ય રીતે ચેસ રમે છે સમટાઈમ્સ કોઈક વાર શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ કોઈકવાર વાર શિવને ક્રિકેટ રમવું હોય છે બરાબર શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર શંકર એક અજોડ યુનિક અજોડ ક્રિકેટર છે હી કેન બોલ એસ શિવ વોન્સ શીવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે બોલ એટ વન હંડ્રેડ સિક્સટી કિલોમીટર સ્પીડ એક કલાકના એકસો સાહીઠ કિલોમીટરની ઝડપે બોલિંગ કર એન્ડ ધેર હી ઇઝ અને શંકર તેમ કરે છે શંકર કેન બોલ એન રન ટુ સ્ટોપ ધ બોલ શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે હી ઇઝ ધ વિકેટકીપર એટ ધ સેમ ટાઈમ અને તે વિકેટકીપર પણ છે એવું કહેવા માંગે છે તો નેક્સ્ટ ફકરો આગળ જોઈએ પછી તમે દેખાય છે કે ઈમેલ ચેક કરવાનું કામ કરે છે આફ્ટર ડિનર ડિનર એટલે રાતનું ભોજન કે રાતના ભોજન પછી શિવ ચેક હિઝ ઈમેલ શિવ તેના ઈમેલ ચેક કરે છે હી ઓલસો રાઈટ અ બ્લોક અબાઉટ ધીસ અબાઉટ હિઝ ડે તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ડેટ ઇન્ટરેસ્ટ એટલે રસો શંકર તેમાં રસ લેતો નથી હી સીટ્સ નિયર હિમ તે તેની પાસે બેસે છે શંકર ઇઝ લાઈક અ લિવિંગ ઇન્સાઈક્લોપીડિયા શંકર એક જીવંત બરાબર લિવિંગ એટલે જીવંત એન્સાઇક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશ એ શંકર એક જીવંત જ્ઞાનકોષ જેવો છે હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે ચાલો આગળ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ ચલો છે જોઈએ શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ ઇલેવન ઓ ક્લોક કે શિવ જે છે એ કેટલા વાગે ઇલેવન ઓ ક્લોક અગિયાર વાગે તેની પથારીમાં જાય છે એટલે સુવા માટેની વાત કરે છે અહીંયા ટૂંકમાં પથારીમાં જવું એટલે કે અહીંયા સુવાની વાત કરે છે એટલે રાતના લગભગ અગિયાર વાગે સુવા જાય છે હી સેઝ ટુ શંકર અને તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ રૂમ ટ્વેન્ટી ફોર સેલ્સિયસ અહીંયા ટેમ્પરેચર એટલે તાપમાન એટલે સુવા જાય ત્યારે તે શંકરને કહે છે કે ઓરડાનું તાપમાન ચોવીસ સેલ્સિયસ પર ગોઠવ સેટ ઇટ ટુ ડિગ્રી હાયર એટ થ્રી એમ એટલે કે સવારે ત્રણ વાગ્યે બે સેલ્સિયસ વધારજે એવું કહે છે હાયર એટલે વધારવું એન્ડ મી વેકઅપ મી એટલે જગાડવું ફાઇવ થર્ટી ઇન ધ મોર્નિંગ અને મને સવારે સાડા પાંચ વાગે જગાડ છે ચાલો આ રીતે એને ટૂંકમાં આખું ટેબલ સેટ કરી આપે છે પછી શું કહે છે એ આપણે આગળ જોઈએ આ પાઠનો છેલ્લો ફકરો છે પછી એવું કહે છે ડ શંકર ગો ટુ બેડ શું શંકર ઊંઘે છે નો ડિયર ફ્રેન્ડ્સ હી ડઝ નોટ નીડ સ્લીપ તેને ઊંઘની જરૂર નથી ના પ્રિય મિત્રો તે ઊંઘતો નથી હીટ સીટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર તે તેની ખાસ ખુરશીમાં બેસે છે હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક સ્ટમક એટલે પેટ એન્ડ પુટ ઇટ ઇન ધ ઇન અ પ્લગ તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે એન સોકેટમાં નાખે છે સોકેટ એટલે પ્લગ એટલે સોકીટમાં નાખે છે હી સ્ટાર્ટ ચાર્જિંગ અને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે તો આખો યુનિટ જે છે એ તમને સમજાઈ ગયો હશે અને મને આશા છે કે આ યુનિટની બધી જ માહિતી તમને મગજમાં બેસી ગઈ હશે અને અઘરા શબ્દો પર તમને મેં જાણ કરી છે હવે નીચે કેટલાક ફોલ્સ આપેલા છે બરાબર કેટલા છે સાત સાથે સાત ફોલ્સ આપણે અત્યારે ચેક કરશું આ બધા જ સાત ખરા કોટા છે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે જેથી એક્ઝામની અંદર જ્યારે પણ આવે અથવા પાઠમાંથી પણ આવે ત્યારે તમને એની માહિતી મળી જશે ચલો શરૂ કરીએ પહેલું શંકર હેઝ અ બિગ મસ્ટ બરાબર એટલે અથવા માઉસ્ટેક કે શંકરને મોટી શંકરને મોટી મૂછો છે સાચો કે ખોટું ખોટી બાબત છે એટલે આપણે એને ખોટું કરશું અથવા ફોલ્સ શંકર હેલ્પ સીવ ઇન ધ લેબોરેટરી આ વાક્ય કેવું છે સાચું એટલે ટ્રુ શંકર ઇઝ અ ગુડ કુક આપણું વાક્ય સાચું છે ટ્રુ શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ પછી શિવ ચેક્સ ઇમેલ આફ્ટર લંચ આ વાક્ય ખોટું છે છઠ્ઠું જોઈએ શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન સાચું વાક્ય છે અને સાતમું શંકર ઘોઝ ટુ બેડ અરાઉન્ડ ઇલેવન ક્લોક આ વાક્ય ખોટું છે તો આ બધા જ ખરા ખા ખરા ખોટા તમે જોઈ શકો છો આ બધા જ જવાબ જે છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને એક નવા વિડીયો સાથે આપણે પાછા મળશું તો તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી બધા જ વિદ્યાર્થીને આ પાઠની સંપૂર્ણ માહિતી મળી શકે ધન્યવાદ થેન્ક યુ